નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનની શોધ વિશે વાત કરેલી. ઇલેક્ટ્રોનની જે શોધ થયેલી એ શોધ કેવી રીતે થયેલી હતી એ બધી ચર્ચા આપણે લાસ્ટ વિડીયોમાં જોઈએ. હવે આજે આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર. આ એક પ્રેક્ટિકલ મેથડ છે, આની તમારે વેલ્યુ યાદ રાખવાની છે. પણ એ પ્રેક્ટિકલ કેવી રીતે કર્યો છે એની હું તમને સમજૂતી આપું છું. તો આપણે જોઈએ ઇલેક્ટ્રોનનો વીજભાર શું છે અને દળનો ગુણોત્તર કેવી રીતના મેળવાય. એટલે વીજભારને હું ઈ વડે દર્શાવું અને દળને એમ વડે દર્શાવું. તો આ રેશિયો મેળવવા માટે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કરેલો, અને એ પ્રયત્ન કેવી રીતનો કરેલો છે એની ચર્ચા આ આકૃતિ પરથી આપણે બરાબર શું કરવાની છે સમજવાની. તો વિદ્યાર્થી મિત્રો, એક બ્રિટિશ વૈજ્ઞાનિક હતો જર્જ થોમ્સન, અને એ જર્જ થોમ્સને શું કર્યું કે E by M નો ગુણોત્તર નક્કી કરવા માટે કેથોડ કિરણમાં જે આપણે ટ્યુબની જે ટ્યુબ લીધેલી એ જ ટ્યુબ ફરીથી અહીંયા લીધેલી. ખાલી ફરક એટલો છે કે આ ટ્યુબનો પાછળનો ભાગ થોડો મોટો રાખ્યો છે અને અહીંયા ઝિંક સલ્ફાઇડનો સ્તર પડદો છે ને થોડો દૂર ગોઠવેલો છે. બાકી જે પદ્ધતિ આપણે ઇલેક્ટ્રોનની શોધ માટે કેથોડ કિરણની શોધ માટે લીધેલી એ જ આકૃતિ અહીંયા દર્શાવેલી છે. બરાબર, એકદમ પ્રેક્ટિકલ મેથડ છે. તમારે આના વાક્ય મૂકવાની કંઈ જરૂરિયાત નથી, ખાલી એક વખત તમે સમજી લેજો એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જશે. તો હું શરૂ કરું છું, અને પહેલું વિધાન એમાં કહી શકીએ કે બ્રિટિશ વૈજ્ઞાનિક જેજ થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરવા માટેનો એક પ્રયોગ કર્યો. ક્લિયર? E by M નો ગુણોત્તર નક્કી કરવા માટે એણે શું કર્યો? પ્રયત્ન. અને એના માટે બરાબર સમજો, એક કેથોડ કિરણ નળીનો શું કર્યો? ઉપયોગ. અને આ કેથોડ કિરણ નળી છે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રહે તે રીતે ઇલેક્ટ્રોનના માર્ગમાં શું કર્યા? ગોઠવ્યા. બરાબર, દાખલા તરીકે હું તમને અહીંયા માની લો કે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું છે. બરાબર, તો અહીંયા કોઈ મોટી બેટરી જોઈન્ટ કરી દેવાય. બરાબર, આ એક્સટર્નલ બેટરી, અહીંયા બેટરી તો છે જ. બરાબર, અને પછી એક બેટરીનો એક છેડો અહીંયા જોઈન્ટ કરી દો. ક્લિયર? બરાબર, અહીંયા પોઝિટિવ ચાર્જ રાખીએ બેટરીનો અને અહીંયા નેગેટિવ ચાર્જ રાખીએ. વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા જોઈન્ટ જ હોય, આ રીતે બહારથી જ એક બેટરી એક્સટર્નલ સોર્સ તરીકે અહીંયા શું કરેલી હોય? ગોઠવેલી હોય. આ એનું વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર, હવે આ વિદ્યુત ક્ષેત્રની બાજુમાં જ બરાબર અહીંયા સાઈડમાં એક ચુંબકીય ક્ષેત્ર ગોઠવવાનું. પણ એ ચુંબકીય ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્ર એકબીજાને કેવું રહેવું જોઈએ? લંબ. એટલે આ રીતે રહેવું જોઈએ. જો આ વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા આવી રીતના લાગુ પાડ્યું છે, બરાબર, તો તમારે ચુંબક આમ લાગુ પાડવાનું જેથી આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા રહે? લંબ. બરાબર, હું અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર, તો અહીંયા માની લો કે અહીંયા આકૃતિમાં તો થ્રી ડાયમેન્શન તો પોસિબલ નથી. બરાબર, એટલે અહીંયા આપણે એક ચુંબક ગોઠવી દઈએ. બરાબર, અને અહીંયા સાઈડમાં હું અહીંયા એવી રીતના ચુંબક ખાલી સમજવા માટે અહીંયા એમ. બરાબર, અને અહીંયા ચુંબકનો એક ચલો શું છે? એસ. બરાબર, આવી રીતના નળાકાર ચુંબક તમારે આખું શું કરી દેવાનું? ગોઠવી દેવાનું. ક્લિયર? આકૃતિ ટેક્સ્ટબુકમાં એકદમ પરફેક્ટ આપી છે, બોર્ડ પણ દોરવી થોડી અઘરી છે. બરાબર, એટલે આ ચુંબકીય ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ રહે તે રીતે તમારે આ કેથોડ કિરણ નળીમાં એને ગોઠવવાના અને ઇલેક્ટ્રોનના માર્ગમાં શું કરવાના? રાખવાના છે. ક્લિયર? ઓકે, તો આ આપણો એક પ્રેક્ટિકલ ઘટના હતી. બરાબર, હવે બરાબર આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કે આ જે ઘટના થઈ એના પછી થોમ્સનની શું દલીલ હતી. બરાબર, તો ચાલો આપણે થોમ્સનનું મંતવ્ય હવે અહીંયા જાણીએ છીએ. બરાબર, જો આ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચનમાં તો બહુ ઓછો પૂછાય. બરાબર, પણ પૂછાય તો આ રીતે શરૂ કરવા. જેજે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરવા માટે એક પ્રયોગ રજૂ કર્યો. આ માટે તેણે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાની લંબ રાખી અને ઇલેક્ટ્રોનના માર્ગમાં શું કર્યા? ગોઠવ્યા. અને થોમ્સનની એવી દલીલ હતી, એનું એવું મંતવ્ય હતું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, મેં લાસ્ટ લેક્ચરમાં જ કીધું હતું કે કેથોડ કિરણો છે બરાબર એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં પ્રકાશની જેમ સીધી રેખામાં ગતિ કરે છે.
પરંતુ જો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય બરાબર, તો યાદ રાખજો કે આ જે કેથોડ કિરણો છે બરાબર, જેને આપણે કણ કીધેલા બરાબર, ઇલેક્ટ્રોન પણ કીધેલા, તો આ કણના વિચલનની માત્રામાં વિચલન થાય બરાબર, એ વિચલનની માત્રા બે બાબત પર આધાર રાખે છે, અથવા આપણે એવું કહીએ વિચલનની માત્રા નીચેની અમુક બાબતો પર આધાર રાખે છે, નીચેની અમુક બાબત પર શું કરે છે, આધાર રાખે છે બરાબર. સમજો મારી વાત, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જ્યારે આનો લાગુ પાડવામાં આવે છે ત્યારે અહીંથી કેથોડ કિરણો નીકળે છે, એનું વિચલન થાય છે. વિચલન કેટલું થાય છે બરાબર, એ કેટલી માત્રામાં વિચલિત થાય છે એની બાબત, આ ત્રણ ચાર બાબતો હું તમને જે કહું છું એના ઉપર શું કરે છે, આધાર રાખે છે. ક્લિયર? ચાલો, એમાં પહેલું છે જે કણ છે ને એ કણના વીજભારની માત્રા પર બરાબર, કણના વીજભારની માત્રા પર બરાબર. કણનો વીજભાર ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ. આપણે તો કેથોડની વાત કરીએ એટલે ઋણ વીજભારની માત્રા પર પણ હું લખી શકું. ક્લિયર? તો તમે એક સ્વાભાવિક વસ્તુ વિચારો, આ પોઝિટિવ છેડો છે, આ નેગેટિવ છેડો છે, અંદરથી નીકળતા કેથોડ કિરણનું બિહેવિયર ઋણ વીજભાર જેવું છે. ઋણ વીજભાર જેવું છે એટલે સ્વાભાવિક રીતે એ પોઝિટિવ છેડા તરફ શું થશે, એટેક થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા જે ઋણ વીજભાર, અહીંથી જે કેથોડ કિરણો નીકળે છે, અહીંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે, એ કેથોડ કિરણ પર જેટલો વીજભાર વધુ હશે ને એટલું એ ધન વીજભાર તરફ શું થશે, આકર્ષશે. એટલે કીધું ને મેં કે કણોના વીજભારની માત્રા પર શું કરે છે, આધાર રાખે. તો અહીંયા હું તમને એવું કહું છું બરાબર કે કણ પરનો વીજભાર જેટલો વધુ, કણોનો વીજભારની માત્રા, કણના વીજભારની માત્રા જેટલી વધુ હોય એટલું વિચલનની માત્રા વધુ બરાબર, વિચલનની માત્રા વધારે. કેમ કે બહુ ઓછો ઋણ વીજભાર હોય તો ઓછો આકર્ષાય, વધારે ઋણ વીજભાર હોય તો જ શું થાય, આકર્ષાય. એટલે કણના વીજભારની માત્રા જેટલી વધુ એટલી વિચલનની માત્રા વધુ. આપેલી બાબત, ચાલો બાબત નંબર બીજી બરાબર, અને એ છે ઇલેક્ટ્રો, આપણે જે કણ છે ને એ કણના દળ પર, એટલે અહીંયા લખું છું કણોના દળ પર, સેના પર, દળ પર. હવે તમને બધાને ખ્યાલ હોય કે જેટલું દળ હલકું હશે, ઓછું હશે બરાબર, કણનું દળ જેટલું ઓછું ને બરાબર એટલું વિચલન વધુ બરાબર. કેમ કે કોઈ ભારે દળવાળો પદાર્થ હોય અને તમે એને ઠોકર મારો તો એ એટલો બધો દૂર નહીં જાય, અને જે હળવો પદાર્થ હોય એને જો તમે થોડો પણ શું કરશો, ઠોકર મારશો એટલે વધુ વિચલન પામશે. આ એના જેવું છે કે જો અહીંયા કેથોડ કિરણોની વિચલન બહુ વધુ થાય તો સમજી લેવાનું કે દળ બહુ જ ઓછું હશે બરાબર. એટલે હું એમ કહું કે કણનું દળ જેટલું ઓછું હશે એટલું વિચલન કેવું હશે, વધારે. આ બીજી બાબત પર આધાર રાખે. પછી હું એક ત્રીજી બાબત લખું છું, અને એ બાબત યાદ રાખજો, અંદર જે તમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું છે એના બળ પર બરાબર. એટલે અહીંયા લખી શકાય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના બળ પર, ચુંબકીય ક્ષેત્રના બળ પર. સર એ કઈ રીતે, તો એ પણ હું તમને સમજાવું છું. સાંભળજો, ઇલેક્ટ્રોન જ્યારે અંદર આવે છે, તમે જો આ પોઝિટિવ ચાર્જ મીન્સ કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર બરાબર તમે બહુ જ વધારે લાગુ પાડો બરાબર, તો સ્વાભાવિક રીતે આ વધારે શું થશે, આકર્ષાય છે. એટલે હું એમ કહી શકું બરાબર કે વિદ્યુત ધ્રુવ વચ્ચેનો જે વોલ્ટેજ છે બરાબર, એ વોલ્ટેજ જો તમે બહુ વધારે આપો ને બરાબર, તો અહીંથી બહુ સ્પીડલી ઇલેક્ટ્રોન અંદર આવશે, અને જેટલું સ્પીડલી ઇલેક્ટ્રોન આવશે ને એટલું વિચલન કેવું થશે, વધારે. ક્લિયર થયું? એટલે અહીંયા આમ લખી શકાય કે ઇલેક્ટ્રોન અથવા કણ, ઇલેક્ટ્રોનના વિચલનની માત્રા, વિચલનની માત્રા, ઇલેક્ટ્રોનના વિચલનની માત્રા વિદ્યુત ધ્રુવ વચ્ચે, વિદ્યુત ધ્રુવ વચ્ચે લાગુ પાડેલા, લાગુ પાડેલ વોલ્ટેજ વધારતા વધે છે
વધારતા કેવું થાય છે, વધે છે. પછી આ ઉપરાંત ચુંબકીય ક્ષેત્રની માત્રા વધારવામાં આવે, એનું બળ વધારવામાં આવે, માત્રા વધારતા પણ આ વિચલન કેવું થાય છે, વધારે થાય છે. તમે આ ચુંબકીય ક્ષેત્ર બહુ વધુ લાગુ કરો પુષ્કળ, તો આ છે ને પુષ્કળ શું થશે, આકર્ષાશે. બરોબર, એટલે તમે વિદ્યુત ધ્રુવ વચ્ચે લાગુ પાડેલ વોલ્ટેજ જેટલું વધારે હોય બરોબર, એટલું વિચલનની માત્રા કેવી હોય છે, વધારે. તો આ ત્રણ બાબત પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે ઇલેક્ટ્રોન અહીંથી નીકળે છે એની વિચલનની માત્રા શું કરી શકાય, ધ્યાનમાં રાખી શકાય. બરાબર, હવે એનું એક આપણે ઓબ્ઝર્વેશન સેટ કરવાનું છે અને ઓબ્ઝર્વેશન આવું છે, સાંભળજો બરાબર. માત્ર ને માત્ર માની લો કે ચુંબકીય ક્ષેત્ર કાઢી નાખો છો અને વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવામાં આવે, તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા વિદ્યાર્થી મિત્રો આપણું જે આ કિરણ છે ને બરોબર, એ કિરણ બરોબર આવી રીતના આમ જાય અને એ બિંદુ સાથે અથડાય છે. કોની સાથે અથડાય? એ, કારણ કે આનો વીજભાર કેવો છે, ઋણ, એટલે ધનધ્રુવ તરફ જ શું થાય છે, આકર્ષાય, બિંદુ એ સાથે અથડાય છે. જ્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે કેથોડ કિરણની નળીના કિરણ એ બિંદુ એ સાથે અથડાય છે અથવા બિંદુ એ પર અથડાય છે. ક્લિયર? ઓકે, બીજી વસ્તુ, વિદ્યુત ક્ષેત્રને બદલે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં એસ ધ્રુવ તરફ આકર્ષાય બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા સી બિંદુએ શું થાય છે, અથડાય છે. સી બિંદુએ શું થાય છે, અથડાય. ઓકે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ છે, આ બે વિરુદ્ધ દિશામાં હોય, એસ આ પોઝિટિવ અને એસ બરાબર, એટલે ધ્યાનમાં એટલું રાખવાનું કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ બિંદુએ અથડાય, માત્ર ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં સી બિંદુએ અથડાય. પરંતુ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની માત્રાને એક સરખી રાખવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર જેટલું રાખવામાં આવે એટલું જ ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે અને સંતુલિત રાખવામાં આવે, તો પછી એવા સમયે શું થાય કે કેથોડ કિરણમાંથી નીકળતા જે કિરણો છે કેથોડ ટ્યુબમાંથી, એ મૂળ જે રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જે માર્ગે ગતિ કરતા હતા એ જ માર્ગે એ શું થાય છે, બી બિંદુએ થાય છે. કહેવાનો મતલબ એવો કે વિચલન માનતા નથી. ક્લિયર? કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જો એક સરખું હોય તો બે વિરુદ્ધ વિરુદ્ધ અસરો છે, એટલે પરિણામી અસર કેવી થઈ જાય, જેવું એટલે કેથોડ કિરણો છે એ સીધી જ દિશામાં શું કરે છે, ગતિ કરે. તો આની પછી તમારે એવું લખવાનું કે જો વિદ્યુત ક્ષેત્રની હાજરી લાગુ પાડવામાં આવે તો કેથોડ કિરણો બિંદુ એ પર અથડાય છે, માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો કેથોડ કિરણો બિંદુ સી પર અથડાય છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરી એક સરખી રાખવામાં આવે તો આ કેથોડ કિરણો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જે રીતે સીધી રેખામાં ગતિ કરતા હતા એ રીતે બિંદુ બી સાથે શું થાય છે, અથડાય છે. ક્લિયર? હવે આ આખો પ્રેક્ટિકલ જે જે થોમસને કરેલો બરાબર, અને પછી એને એવું કહ્યું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બેમાંથી કોઈ પણ એક ક્ષેત્ર લાગુ પાડો. હું અહીંયા એ વિધાન લખું છું બરાબર, વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર બંનેમાંથી કોઈ એક ક્ષેત્ર લાગુ પાડી, કોઈ એક ક્ષેત્ર લાગુ પાડી ઇલેક્ટ્રોનના વિચલનની માત્રા, વિચલનની માત્રાનો સફળતાપૂર્વક અભ્યાસ કરવાનો, સફળતાપૂર્વક અભ્યાસ કરી અને પછી E by M નો રેશિયો નક્કી કરવામાં આવ્યો. એની એક એક આખી મેથેમેટિકલ પ્રોસેસ છે જેમાં આપણે પડવાનું નથી બરાબર. તમને પ્રશ્ન થતો હશે કે આ કેવી રીતના આવ્યું, વિદ્યાર્થી મિત્રો એ તો પ્રેક્ટિકલ ઘટના છે, એના માટે તો બહુ બધી લાંબી થિયરી હોવી જોઈએ. આપણે તો ખાલી એ રેશિયો જોવાનો હતો, એ રેશિયોને કેવી રીતે નક્કી કર્યો છે એની એક આ પ્રેક્ટિકલ વાત કરી. એને શું કર્યું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી કંઈ પણ એક ક્ષેત્ર લાગુ પાડ્યું અને પછી એને વિચલનની માત્રાનો એકદમ ચોકસાઈપૂર્વક, એકદમ કાળજીપૂર્વક અભ્યાસ કર્યો અને અભ્યાસ કરી અને પછી એને E/M નો રેશિયો આવ્યો.
અને એ ઈ બાય એમ નો રેશિયો તમારે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, કામ લાગશે આપણને એક્ઝામમાં. ઈ બાય એમ ઇઝ ઇક્વલ ટુ 1.7588 20, 1.7588 20 ગુણ્યા 10^-11 કુલમ કિલોગ્રામ માઇનસ 1. આ ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ કુલમમાં હોય અને આ દળ છે એ કિલોગ્રામમાં હોય. તમારે આ રેશિયો યાદ રાખવાનો છે. જે વિદ્યાર્થીઓ જેડબલી પર ફોકસ કરે છે, નીટ પર ફોકસ કરે છે, એ વિદ્યાર્થીઓએ આ રેશિયો જ યાદ રાખવાનો છે. આ વસ્તુ એના માટે કંઈ કામની નથી. આ એક માત્ર ને માત્ર એક થિયોરેટિકલ પોર્શન છે, બરાબર. આ આવી બધી પદ્ધતિઓ કરી અને પછી એ ઈ બાય એમ નો રેશિયો શું કર્યો, નક્કી કર્યો. આ ઇલેક્ટ્રોન માટે છે. કોના માટે છે? ઇલેક્ટ્રોન માટે, બરાબર. અને બીજી એક વાત તમને ટેક્સ્ટબુકમાં નથી, હું તમને જણાવું કે આ ઈ બાય એમ નો રેશિયો છે ને એ અચળ જ હોય. તમે આની અંદર કોઈ પણ પ્રકારનો વાયુ અંદર ભરો, કોઈ પણ પ્રકારનો વાયુ અંદર ભરો, બરાબર, તો પણ આ રેશિયો બદલાતો નથી. કારણ કે લાસ્ટ લેક્ચરમાં પણ તમને એવું કીધેલું કે આ ઈ બાય એમ માં જ અંદર કોઈ પણ વાયુ તમે ભરો તો પણ એ વાયુને વાયુ પર આધાર રાખતું નથી. ક્લિયર? એટલે એના માટે આ રેશિયો ફિક્સ જ હોય છે, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરવા માટે શું હતી પદ્ધતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું ઈ બાય એમ નો ગુણોત્તર. હવે આજે આપણે નવું એક પોર્શન ભણીશું અને છે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતે નક્કી કરવું. ધ્યાન રાખજો, ખોટું મગજ નહીં દોડાવતા. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે આર એ મુલિકન નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ રજૂ કર્યો. એ પ્રયોગનું નામ હતું મુલિકનનો તેલી બિંદુ પ્રયોગ. આ પ્રયોગ એનસીઆરટીમાં ગ્રીન બોક્સમાં આપેલો છે, બરાબર. ખાલી એક પ્રેક્ટિકલ છે. એ અંદર એને ઓઇલ ભરેલા અને પેલો સ્પ્રે કરેલો અને એની ઉપરથી પછી એનો વીજભાર એવું બધું આપેલું છે, પણ એમાં બહુ પડવું નહીં, આપણે એનું કાંઈ કામ નથી. એટલે તેલી બિંદુ પ્રયોગ શું કર્યો એને આપ્યો, અને એ પ્રયોગમાં એને એક તારણ કાઢ્યું કે કોઈ પણ ઇલેક્ટ્રોનનો વીજભાર છે ને એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર સ્વરૂપે હોય. ઇલેક્ટ્રોનનો વીજભાર, દરેક ઓઇલનો વીજભાર એક જ સરખો આવ્યો, કેમ કે મેં લાસ્ટ લેક્ચરમાં જ સમજાવ્યું કે ઇલેક્ટ્રોન એ દરેક પદાર્થમાં હોય, બરાબર, દરેક પદાર્થમાં સરખા જ હોય. એટલે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ કોઈ એનો વીજભાર કોઈ ધન પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર સ્વરૂપે હોય. એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇ સૂત્ર આપણે એની અંદરથી શું કરીએ છીએ, લઈએ છીએ. ક્લિયર? અને એના ઉપરથી એને ઈનું મૂલ્ય, ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ 1 છે, એનું મૂલ્ય -1.6×10⁻¹⁹ કુલંબ જેટલું મેથેમેટિકલ ગણતરીને અંતે રજૂ કર્યું. ફિઝિક્સમાં આખી ગણતરી છે કોલેજ લેવલે. આપણે આ મૂલ્યનું નામ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ માઇનસ ચિહ્ન છે ને એનો કોઈ ગાણિતિક મતલબ નથી. એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનનો વીજભાર છે એવું સૂચવે છે. કારણ કે ઇલેક્ટ્રોન પ્રોટોન પરના વીજભાર સરખા હતા. આનો -1.6×10⁻¹⁹ છે, તો એવી રીતના પ્રોટોનનો જે વીજભાર હતો એ +1.6×10⁻¹⁹ કુલંબ છે. ક્લિયર? એટલે ચિહ્નને ધ્યાનમાં લેવાના નથી. અને આ બધી વાત થઈ એના ઉપરથી, પછી ઇલેક્ટ્રોનનું દળ નક્કી થયું, માસ ઓફ ઇલેક્ટ્રોન, અને એના માટે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો વીજભાર બાય દળના ગુણોત્તરનો ગુણોત્તર લેવામાં આવ્યો. અને આ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે 1.6×10⁻¹⁹ કુલમ,
અને E by m નો ગુણોત્તર ઇલેક્ટ્રોન માટે 1.70 બરાબર, યાદ રાખજો એનું મૂલ્ય 1.75 સોરી 1.75 28 20 ગુણ્યા 10^11 કુલમ પ્રતિ કિલોગ્રામ બરાબર. મેથેમેટિકલ એક્સપ્રેશન સોલ્વ કરશો બરાબર, એટલે અંદાજિત મૂલ્ય 9.109 અહીં પાછળ 94 આવે છે, પણ 9.109 જ યાદ રાખવાનું, અને 10^-31 કિલોગ્રામ મળશે. અને એપ્રોક્સિમેશન માટે 9.1 આપણે ગણતરીમાં લઈશું બરાબર, 9.1 × 10^-31 કિલોગ્રામ એ માસ ઓફ ઇલેક્ટ્રોન છે બરાબર, એ આપણને મૂલિકણના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં વીજભાર મળ્યો અને એની પરથી મળેલો છે. એટલે વીજભાર સાથે આપણે કઈ આ મૂલ્ય હાથે લેવા દેવા છે, એનો પ્રેક્ટિકલ કેવો છે એ કઈ કામની વસ્તુ નથી. ક્લિયર? તો આ હતો ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ. ક્લિયર? તો આ વાત મેં તમને ટોટલી ઇલેક્ટ્રોન વિશે કરી. હવે વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક નવી વસ્તુ શીખવાડવાની છે, અને એ છે ડિસ્કવરી ઓફ પ્રોટોન, ધેટ મીન્સ પ્રોટોનની શોધ બરાબર. પ્રોટોનની શોધ એ તો પછી કહેવામાં આવ્યું, પણ એ પહેલાં નામ આપી દઈએ એનોડ કિરણની શોધ. ટેક્સ્ટબુકની અંદર એની કોઈ પણ બાબત લખી નથી, ખાલી એના ગુણધર્મ લખ્યા છે, પણ હું તમને એકચ્યુઅલી કેવી રીતના પ્રોટોન શોધાણો છે, કેવી રીતના એનોડ કિરણ શોધાણો છે હું તમને એની સમજૂતી આપું બરાબર. આપણે જે કેથોડ કિરણની જે ટ્યુબ આપણે સમજેલી બરાબર, એ જ ટ્યુબને અહીંયા ફરીથી લઈ લઈએ છીએ. આ એક કેથોડ કિરણની ટ્યુબ છે બરાબર, પછી અહીંયા ધાતુની બે પ્લેટ બેસાડેલી છે, જે તમે જાણો છો આ ધાતુની બે પ્લેટ. પછી આ બે પ્લેટની વચ્ચે અહીંયા એક ઊંચું વોલ્ટેજ આપેલું છે. શું આપેલું છે? ઊંચું વોલ્ટેજ. ચાલો, આ ઊંચું વોલ્ટેજ છે, અહીંયા ઇલેક્ટ્રોનની ડાયરેક્શન હશે અને અહીંયા વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન હશે બરાબર. આને આપણે નામ આપી દઈએ છે એનોડ બરાબર, અને આને નામ આપી દઈએ છે કેથોડ બરાબર. એક વેક્યુમ પંપ દ્વારા આની અંદર શૂન્ય અવકાશ લીધેલો છે બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ને વાયુ ભરેલો છે, આ વાયુના મોલિક્યુલ્સ મેં તમને અહીંયા શું કરેલા છે દર્શાવેલા છે. ક્લિયર? ઓકે, ચાલો જરાક સમજીએ, પછી હું તમને એની પ્રોપર્ટી વિશે, આ તમારે જેડબલ્યુ નીટ માટે બહુ કામની વસ્તુ છે બરાબર, આ પ્રિપેરેશન કેવી રીતની થઈ છે ને બરાબર એ તમે સમજો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે અહીંથી ઇલેક્ટ્રો શું કહેવાય બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, ત્યારે ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં જાય બરાબર. ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં જાય ત્યારે આની અંદર જે ઇલેક્ટ્રોન છે ને વિદ્યાર્થી મિત્રો, આની બાહ્યતમ કક્ષામાં પણ ઇલેક્ટ્રોન હોય, સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. અહીંયા પણ શું છે? ઇલેક્ટ્રોન. તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આને ધક્કો મારશે, એટલે એ ઇલેક્ટ્રોન આગળ આને ધક્કો મારે, એ ઇલેક્ટ્રોન આગળ આને ધક્કો મારે, એ ઇલેક્ટ્રોન આગળ આને ધક્કો મારે, એટલે એવી રીતના જો આમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહ્યો, અને જેને આપણે શું નામ આપેલું કેથોડ કિરણ. તમને એમ થશે સર તમે વાત તો એનોડ કિરણની કરો છો, સમજાવો છો કેથોડ કિરણ, સમજો એટલે આખી કઈ રીતની ઘટના છે, એટલે આ કેથોડ કિરણ થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વાયુ હતો એ હાઇડ્રોજન, ધારો કે હું લઈ લઉં છું હાઇડ્રોજન બરાબર, H2 લેવો અથવા H લખીએ આપણે બરાબર, અને એમાંથી ઇલેક્ટ્રોન જતો રહ્યો તો એની ઉપર પ્લસ વીજભાર આવે બરાબર. આપણે નીચલા ધોરણમાં ભણેલા છીએ ને, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વીજભાર અને મેળવે તો ઋણ વીજભાર. ક્લિયર? એટલે આ H પ્લસ ઉત્પન્ન થયો. શું ઉત્પન્ન થયો? H પ્લસ. સમજો મારી વાત, એટલે એક પ્રકારનો ધન વીજભારિત કણ ઉત્પન્ન થયો. શું ઉત્પન્ન થયો? ધન વીજભારિત કણ. હવે એ ધન વીજભારિત કણ છે ને એ આ ડાયરેક્શનમાં ગતિ કરવા માંડે, એ કણ છે ને આવી રીતના રેની જેમ કેવો વધે આગળ, પ્રકાશના કિરણોની જેમ કેવો વધે છે આગળ, એટલે એનોડ થી કેથોડ બાજુ જાય છે ને, એટલે એક રીતે એને નામ આપી દેવામાં આવ્યું કે આ છે એ એક પ્રકારનો એનોડ કિરણ છે. કેવું કિરણ છે? એનોડ બરાબર. જો આ H પ્લસ ને કારણે ઉત્પન્ન થયું છે એને નામ શું આપ્યું છે મેં? એનોડ કિરણ. એવું તમે અહીંયા હિલિયમ લ્યો તો હિલિયમ પ્લસ આવે બરાબર, હિલિયમ પ્લસ શું લખી શકો? ઇલેક્ટ્રોન દૂર ન દેવા. ક્લિયર? ખ્યાલ આવે છે? એટલે ધ્યાન રાખવાનું કે અંદર અહીંયા કોઈ પણ વાયુ તમે ભરી શકો, પણ એ વાયુ જે પ્રોટોન નામ આપવાનું છે ને એ વાત અલગ છે
બાકી અહીંયા આ એનોડ કિરણો કોઈ પણ રીતે તમને મેળવી શકે, બરાબર છે? એટલે મારો તમને એ કહેવાનો મતલબ એવો છે કે આ એનોડ કિરણો, આ જે વાયુ છે ને, એ વાયુનું આયનીકરણ દ્વારા થયું છે. જ્યારે મેં કેથોડ કિરણમાં તમને શું કીધેલું કે કોઈ પણ પ્રકારનો અંદર વાયુ ભરવામાં આવે એમાં ઈ બાય એમનો રેશિયો અચળ જ રહે, એ બદલાય નહીં. એટલે દરેક દ્રવ્યનો પાયાનો ઘટક ઇલેક્ટ્રોન છે એવું તમે કહી શકો, બરાબર? સમજો, જ્યારે એનોડમાં એવું નથી, એનોડ માટે ચાલશે, પણ પ્રોટોન જે વાત કરી છે ને એ વાત આખી કેવી છે, અલગ, બરાબર? હવે પ્રોટોન કેવી રીતે નામ આપવાનું? તો વિદ્યાર્થી મિત્રો, આ એચ પ્લસ છે, બરાબર? તમને ખબર છે, મેં બ્રિજ કોર્સમાં તમને શીખવાડેલું છે કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય, બરાબર? એટલે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, બરાબર, એ સંખ્યા કેટલી છે? એક. હવે એ ઇલેક્ટ્રોન તો એને ગુમાવી દીધા, એક ઇલેક્ટ્રોન છે, બરાબર? અને પ્રોટોનની જે સંખ્યા છે એ પણ કેટલી છે? એક. એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા, એટલે બચ્યા કેટલા પ્રોટોન? એક પ્રોટોન, બરાબર? એટલે આ જે કણ છે ને, બરાબર, એ કણને શું નામ આપવામાં આવ્યું? પ્રોટોન. એટલે પ્રોટોન કોણ છે? એચ પ્લસ છે. સમજ પડે છે દરેક વિદ્યાર્થી મિત્રોને, બરાબર? અને જો અહીંયા એચ પ્લસ હોય તો પછી હજી એમાં એક ઇલેક્ટ્રોન બાકી હોય, બરાબર? એટલે આ સૌથી હલકું અને સૌથી નાનું, બરાબર, જે ધન વિજભારિત કણ છે એને શું નામ આપવામાં આવ્યું? પ્રોટોન. આ રીતે પ્રોટોનની શોધ થઈ છે, ક્લિયર? તમને પૂછના કે નીચેનામાંથી પ્રોટોન કોણ છે, તો પ્રોટોન પ્લસ એ પ્રોટોન કહેવાય અને એચ પ્લસ ને પણ પ્રોટોન કહેવાય, ક્લિયર? ઓકે, તો આ એની એક પ્રકારની ડિસ્કવરી હતી. સમજ પડી ગઈ, બરાબર? આ ટેક્સ્ટબુકમાં આટલું સ્પષ્ટ નથી આવ્યું, હું જેડબલ્યુ ની સાથે કરાવું છું એટલે તમને સમજૂતી આપું છું, આ ખાલી મગજમાં રાખો. ચાલો હવે શું કરીએ આપણે, કેથોડ કિરણ, સોરી, એનોડ કિરણની, એટલે કે એનોડ કિરણના ગુણધર્મ લઈ લઈએ. તો એમાં પહેલામાં પહેલો ગુણધર્મ, કેથોડ કિરણ કરતા વિરુદ્ધ વિજભાર ધરાવતા કણો કેથોડ નળીની અંદર રહેલા જે વાયુ છે ને, એ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે હું અહીંયા એવું લખું છું કે કેથોડ કિરણ કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા, વિરુદ્ધ વીજભાર ધરાવતા કણો, વિરુદ્ધ વીજભાર ધરાવતા કણો, કેથોડ કિરણ કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા જે કણો છે, એ કણો કેથોડ નળીમાં ભરેલા, કેથોડ નળીમાં ભરેલા વાયુના નેચર પર આધાર રાખે છે, વાયુના સ્વભાવ પર શું કરે છે? આધાર રાખે છે. વાયુના સ્વભાવ પર શું કરે છે? આધાર રાખે છે, ક્લિયર? તો એ જે વાયુ તમે અંદર ભરેલો છે એ વાયુના નેચર પર કેથોડ કિરણો શું કરે છે? આધાર રાખે છે, બરાબર? બીજી એક વસ્તુ સમજો કે એનોડ કિરણ માટે, એનોડ કિરણ માટે ઈ બાય એમ નો ગુણોત્તર, ઈ બાય એમ નો ગુણોત્તર નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર શું કરે છે? આધાર રાખે છે. એનોડ કિરણ માટે ઈ બાય એમ નો ગુણોત્તર નળીમાં જે વાયુ ભરેલો છે એ વાયુના સ્વભાવ પર શું કરે છે? આધાર રાખે. કારણ કે તમે જો વાયુ બદલશો ને તો આ વાયુનું આ માસ બદલાશે, માસ બદલાય એટલે ઈ બાય એમ નો રેશિયો પણ બદલાય. જ્યારે ઇલેક્ટ્રોનમાં આવું નહોતું, ઇલેક્ટ્રોનમાં ઈ બાય એમ નો રેશિયો કમ કોઈ પણ વાયુ તમે અંદર ભરો એ કેવો રહેતો હતો પછી, ક્લિયર થાય છે? બરાબર, એટલે કારણ કે કેથોડ કિરણો છે ને એ વાયુના આયનીકરણથી નથી ઉદ્ભવેલા, એનોડ કિરણો છે એ આ વાયુના આયનીકરણથી ઉદ્ભવેલા, એટલે હું અહીંયા વાયુનો માસ અહીંયા ધ્યાનમાં લઉં છું. કેથોડ કિરણોમાં એટલા માટે નથી લીધો કે વાયુના સ્વભાવ પર આધાર જ નથી, ખ્યાલ આવે છે? બરાબર, એટલે ઈ બાય એમ નો ગુણોત્તર નળીમાં તમે કયો વાયુ ભરેલો છે એના સ્વભાવ પર આધાર રાખે છે. આ એની બીજી પ્રોપર્ટી છે જે કેથોડ કિરણથી તદ્દન ડિફરન્ટ પ્રોપર્ટી છે. અને ત્રીજી પ્રોપર્ટી કે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એનોડ કિરણનું વિચલન, એનોડ કિરણનું વિચલન કેથોડ કિરણના વિચલન કરતા,
કેથોડ કિરણના વિચલન કરતા તદ્દન વિરુદ્ધ છે. તદ્દન કેવું છે? વિરુદ્ધ છે, બરાબર. જે વિચલન જે ડાયરેક્શનમાં કેથોડમાં થયું હતું એની અપોઝિટ ડાયરેક્શનમાં એનોડમાં થશે. ફોર એક્ઝામ્પલ, કેથોડ કિરણમાં પોઝિટિવ ધ્રુવ તરફ ગયા હતા બેટરીના, તો એનોડ કિરણમાં નેગેટિવ વાલ્યુ નહીં. બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એનોડ કિરણનું વિચલન કેથોડ કિરણના વિચલન કરતા તદ્દન કેવું છે? વિરુદ્ધ. અને મેં તમને હમણાં જ અહીંયા વાત કરી ને કે સૌથી હલકો અને નાના કદના આયનને, સોરી, ધન આયનને પ્રોટોન નામ અપાય છે. પ્રોટોન નામ શું થાય છે? અપાય છે. એટલે એચ પ્લસ ને પ્રોટોન કહેવામાં આવે, બધાને પ્રોટોન કહેવામાં આવતા નથી. આ રીતે પ્રોટોનની શું થઈ? ડિસ્કવરી. ક્લિયર? હવે તમને છે ને એક વસ્તુ યાદ રાખજો કે E by M નો જે ગુણોત્તર છે, E by M નો ગુણોત્તર હાઇડ્રોજન વાયુ માટે સૌથી વધુ હોય, સૌથી કેવો હોય છે? વધુ હોય છે. સર શું કામ? કારણ કે હાઇડ્રોજન નું માસ સૌથી ઓછું છે. આ સૌથી ઓછું હોય તો પછી E by M નો રેશિયો જે છે સૌથી કેવો આવે? બધા બરાબર. એટલે તમને એમ પૂછે કે નીચેના માંથી કયા વાયુ માટે E by M નો ગુણોત્તર સૌથી વધારે હોય, તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ માટે. એટલે હું તમને વારંવાર કહું છું કે એનોડ કિરણમાં જે પ્રોટોનની શોધ થઈ એ એચ પ્લસ ને આધારે આપવામાં આવી છે, બરાબર. બાકી તો તમે કોઈ પણ વાયુ ભરો એમાં એનોડ રેલ્સ બહાર નીકળવાના જ છે, બરાબર. એટલે આ બાબત બરાબર વ્યવસ્થિત રીતે ફોકસ કરજો અને સમજવાનો શું કરજો પ્રયત્ન, બરાબર. તો આ એનોડ કિરણની આપણે શું સમજાવી છે તમને? ગોલ્ડસ્ટાઈન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરેલી. કોને? ગોલ્ડસ્ટાઈન નામના વૈજ્ઞાનિકે. તો આ એક હતું પ્રોટોનની ડિસ્કવરી. ક્લિયર? ચાલો, ઇલેક્ટ્રોન શોધાઈ ગયા, પ્રોટોન શોધાઈ ગયા. હવે આપણે એક જ નાનું એવું કણ શોધી લઈએ અને એ કણનું નામ છે ન્યુટ્રોનની શોધ, બરાબર. શેની શોધ કરવાની છે વિદ્યાર્થી મિત્રો? ન્યુટ્રોનની. એક જ વાક્યમાં હું તમને ન્યુટ્રોનની શોધ કરાવી દઉં છું અને સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, પરમાણુમાં પ્રોટોન છે, પરમાણુમાં ઇલેક્ટ્રોન છે, આવા માટે ઘણા બધા પ્રયત્નો થયા. એ પ્રયત્નો પછી એવું નક્કી થયું કે પરમાણુની સ્થિરતા માટે પ્રોટોન અને ન્યુટ્રોનની સાથે હજી કોઈ એક કણ છે, બરાબર. અને એ કણની શોધ ચેડવિકે કરીને એનું નામ હતું ન્યુટ્રોનની શોધ. એ શોધ એને કેવી રીતે કરી? તો એ શોધ માટે એને બેરિલિયમ ધાતુની પાતળી પટ્ટી લીધી. બેરિલિયમ ધાતુ જે છે એનો પરમાણુ ક્રમાંક 4 છે અને એનો પરમાણુ ભાર 9 છે. આવી એક પાતળી પટ્ટી લીધી. આ રેડિયોએક્ટિવ તત્વ છે, બરાબર, બેરિલિયમ. એની ઉપર આ 4 અને 9 આ ઉપર એનો પરમાણુ ભાર છે અને આનો પરમાણુ ક્રમાંક છે, બરાબર. ચોપડીમાં ઇક્વેશન નથી, હું ખાલી સારી સમજૂતી આપું છું. આ બેરિલિયમની પાતળી પટ્ટી પર એને આલ્ફા કણનો બમ્બાર્ડમેન્ટ કર્યો, એટલે આલ્ફા કણનો મારો કર્યો. હવે આલ્ફા કણ એટલે કોણ? તો આલ્ફા કણ એટલે હિલિયમ કણ. એચી અહીંયા 2 અને ઉપર 4. આ આલ્ફા કણ છે, હું વાત તમને પછી કરીશ આને લખવા માટે મિલી. આ આલ્ફા કણ છે. એ આલ્ફા કણનો મારો જ્યારે આ બેરિલિયમ પર કરવામાં આવ્યો ત્યારે એમાંથી એક વીજભાર રહિત ઇલેક્ટ્રોન, વીજભાર રહિત કણ ઉદ્ભવ્યા અને એને નામ આપ્યું ચેડવિક કે ન્યુટ્રોન, બરાબર. એની સાથે આવી રીતનું એક કાર્બન નામનું તત્વ પણ મળેલું, બરાબર. અને ન્યુટ્રોનનો વીજભાર જે છે, બરાબર, એ વીજભાર અહીંયા આપણે, બરાબર, કાર્બન છે અને સાથે આપણી પાસે શું છે? ન્યુટ્રોન, બરાબર. તો ન્યુટ્રોનની ઉપર 1 અને અહીંયા શું લખીશું? 0, બરાબર. જો હજી તમને આ ઇક્વેશન કેવી રીતે આવ્યું એટલે મને ન આવડે, થોડો સમય જશે પછી આવશે. 9 ને 4 કેટલા થઈ ગયા? 13. તો અહીંયા 12 ને 1 13 થઈ ગયા. અહીંયા 4 ને 2 કેટલા થઈ ગયા? 6. તો આ 6 અને અહીંયા શું છે? 0. ક્લિયર? તો આ જે કણ છે ને આ કણ, બરાબર, એની શોધ ચેડવિકે કરેલી. બીજી ધાતુ પર પણ થી ને ન્યુટ્રોનની શોધ થાય, પણ ચેડવિકે જે પ્રેક્ટિકલ કર્યો હતો ને એ પ્રેક્ટિકલ આ રીતે, બરાબર. એને પરમાણુની સ્થિરતા સમજાવવા માટે, બરાબર, આ રીતનો પ્રેક્ટિકલ કર્યો અને એ પ્રેક્ટિકલમાં બેરિલિયમ ધાતુની પાતળી વરખ પર આલ્ફા કણનો મારો, હિલિયમ કણનો મારો કર્યો અને એને જે કણ મળ્યા એ કણને એને ન્યુટ્રોન નામ આપ્યું.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ડિસ્કવરી થઈ. ક્લિયર? ઓકે, તો આ તમારે પ્રોટોનની શોધ વિશે મેં તમને શું આપી હતી સમજૂતી, નીચે શું સમજાવ્યું હતું ઇલેક્ટ્રોન, સોરી ન્યુટ્રોનની શોધ.